नमस्कार सिटी लाइव में आपनु स्वागत छे। आपनी साथे हूं छु जिंकल। दर्शक मित्रों, स्वच्छ गुजरात, स्वस्थ गुजरात, गुजरात त्यारे ज स्वस्थ रही सके कि ज्यारे आपनु पर्यावरण ने सारी रीते आपणे ध्यान राखीशुं। पर्यावरण त्यारे ज स्वच्छ रहेशे कि ज्यारे आपनु राज्य हरियाळू होय अने करोड़ो वृक्षो होय। ते माटे मंतव्य न्यूजे पोतानी सामाजिक फरज निभावता नक्की कर्युं छे कि 5 जून विश्व पर्यावरण दिवसे वृक्षारोपणनुं महाअभियान समग्र राज्यमां शरू करशे अने जे लांबा समय सुधी चालशे। लाखो वृक्षो बधाना सहयोगथी उगाडवामां आवशे त्यारे तो गुजरात थशे ग्रीन गुजरात। चालो वृक्ष वावीए, पर्यावरणनुं जतन करिए। समाचारों पर नजर करिए। राज्य में भाजपा कार्यकरों ने तालीम अभियान नो अमदावाद थी सीएम भूपेन्द्र पटेले प्रारंभ कराव्यो छे। हार्ट अटैक ना बनाव सामे रक्षण आपवा माटे भाजप कार्यकरों ने तालीम आपवामां आवशे। 8 થી શરૂ થયેલ તાલીમ અભિયાનમાં પહેલા રાઉન્ડમાં ભાજપ કાર્યકરોને તાલીમ આપવામાં આવશે, ત્યારબાદ તબક્કાવાર પોલીસ યુવાનોને તાલીમ આપવામાં આવશે। આ અવસરે મુખ્યમંત્રી દ્વારા 108ના 10 કર્મચારીઓને ગોલ્ડન ઓવરમાં લોકોના જીવ બચાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। પહેલા રાઉન્ડમાં ભાજપના કાર્યકરોને તાલીમ આપવામાં આવશે, આ સાથે જ તબક્કાવાર પોલીસ યુવાનોને પણ તાલીમ આપવામાં આવશે। મહત્વનો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। તાલીમ અભિયાનનો અમદાવાદથી પ્રારંભ થશે તો તમામ લોકોને તાલીમ આપવામાં આવશે। અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો। હાર્ટ એટેકના બનાવ સામે રક્ષણ આપવા માટે તાલીમ આપવામાં આવશે। પહેલા રાઉન્ડમાં ભાજપ કાર્યકરોને તાલીમ અપાશે અને ત્યારબાદ તબક્કાવાર તમામ લોકોને તાલીમ અપાવશે। પોલીસના યુવાનોને પણ આ તાલીમ આપવામાં આવશે। તો હાર્ટ એટેક રોકવા માટે આ અભિયાન हाथ धरवामां आव्युं छे। अमदावादथी तेनी शुरुआत करवामां आवी छे। मुख्यमंत्री भूपेन्द्र पटेलना हस्ते आ अभियाननी शुरुआत करवामां आवी छे। हार्ट एटेकना बनाव सामे रक्षण आपवा माटे तमाम लोकोने तालीम आपवामां आवशे, जेमां भाजपना कार्यकरोने पण तालीम अपाशे। संवाददाता चेतन मामणिया जोडाई गया छे। चेतन, हार्ट एटेकना बनाव सामे रक्षण आपवा माटे तालीम आपतो अभियाननी शुरुआत करवामां आवी छे, शुं वधु विगतो? જી, કોરોના મહામારી બાદ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને છાસવાર એવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે કે લોકો ક્રિકેટ રમતા રમતા અથવા તો લોકો જીમમાં કસરત કરતા કરતા અચાનક ઢળી પડે છે અને તેમને કાર્ડિયાક સ્ટ્રોકનો હુમલો આવતા તેમનું મૃત્યુ થાય છે। તેથી ચોક્કસથી કહી શકાય કે આ હાર્ટ એટેકનું પ્રમાણમાં ખૂબ જ ઉછાળો આવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક નવો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો અને રાજ્યભરની તમામ મેડિકલ કોલેજોમાં આ ટ્રેનિંગ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો। જો કાર્યકર્તા સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું આજે મુખ્યમંત્રીએ અમદાવાદથી લોન્ચ કર્યું હતું, જ્યારે સુરતથી સીઆર પાટીલે આ ટ્રેનિંગ પ્રોગ્રામને લોન્ચ કર્યો હતો। જો આ પ્રોગ્રામની વાત કરવામાં આવે તો રાજ્યની 38 મેડિકલ કોલેજોમાં 1200થી વધુ તબીબો દ્વારા ગુજરાતમાં અંદાજિત 70,000 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આ ટ્રેનિંગ આપ્યા બાદ તેઓને રજૂઆત પણ કરવામાં આવી હતી અને તેમને ટ્રેનિંગ આપ્યા બાદ તેમને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું અને આ પ્રમાણપત્રને આધારે જ્યારે કોઈ વ્યક્તિને અથવા આસપાસમાં આવી દુર્ઘટના બને ત્યારે તેમનો જીવ બચાવી શકાય। ચેતન, જે પ્રકારે તાલીમ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, કેટલા લોકોને તાલીમ આપવામાં આવશે, કયા કયા વિસ્તારમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને કેટલા લોકો તેમાં જોડાય તેવી શક્યતા છે? જી જિંકલ, જો વાત કરવામાં આવે અમદાવાદ શહેરમાં તો અમદાવાદ શહેરની અંદર બીજે મેડિકલ કોલેજ સહિત અંદાજિત 38 જેટલી હોસ્પિટલો હતું ત્યાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ડૉક્ટર સેલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આગામી દિવસમાં સમગ્ર રાજ્યમાં આ અભિયાન લઈ જવામાં આવશે અને આ અભિયાન અંગે દરેક લોકોને, સામાન્ય જનતાને પણ, જે સામાન્ય લોકો આ અભિયાનમાં જોડાવા ઈચ્છુક હશે તેમને આ ટ્રેનિંગ આપવામાં આવશે। તે ઉપરાંત આંગણવાડીની જે બહેનો છે, આંગણવાડી બહેનોને પણ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે। આમ આગામી દિવસોમાં આ અંગે રાજ્યમાં આ સમગ્ર કાર્યક્રમનો વિસ્તાર કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે સેવા એ જ સમર્પણની ભાવના સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જ્યારે પણ કોઈ આપત્તિ આવતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હંમેશા અગ્રેસર હોય છે। તે પૂર આવ્યું હોય, કુદરતી હોનારત આવી હોય,
के पछी कोविड समय में पण भारतीय जनता पार्टी ना कार्यकर्ताओ हमेशा लोकोनी सेवा माटे आगळ आव्या होय तेवी ज रीते आ एक नवा अभिगम साथे भारतीय जनता पार्टी आवी छे अने आगामी दिवसों में आ कार्यक्रमनो विस्तार करवामां आवशे तेवो तेमनो दावो हतो। जी जिंकल जी चेतन समग्र विगतो साथे जोडावा बदल आपनो आभार। तो जे रीते समाचार सामे आवी रह्या छे मुख्यमंत्री भूपेन्द्र पटेल ना हस्ते हार्ट अटेक ना बनाव न बने ते माटे अभियान शुरू करवामां आव्युं छे अने अमदावाद थी तेनो प्रारंभ करवामां आव्यो। છેલ્લા થોડા સમયથી રાજકોટ સહિત રાજ્યભરમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે, જેના પગલે રાજકોટમાં આજે ભાજપ દ્વારા સીપીઆર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને બે હાથ પ્રાણ રક્ષ સ્લોગન આપવામાં આવ્યું, જેમાં ભાજપના મેડિકલ સેલના આગેવાનો તેમજ કાર્યકરોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી। સ્ટેચ્યુની મદદથી આ ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં જો કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય તો તેમને તાત્કાલિક સારવાર કઈ રીતે આપવી અને કઈ રીતે હૃદય ઉપર પમ્પિંગ કરવું તેની માહિતી અપાઈ હતી। આ કાર્યક્રમમાં રાજકોટ ભાજપના ધારાસભ્ય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા, ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ ઉપસ્થિત રહ્યા હતા। તો અમદાવાદ બાદ રાજકોટમાં પણ આ ટ્રેનિંગ આપવામાં આવી હતી। રાજ્યભરમાં હાર્ટ એટેકના જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તેને લઈને આ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ દ્વારા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું છે। રાજકોટમાં પણ આ જ પ્રકારે કાર્યકરોને ટ્રેનિંગ આપવામાં આવી હતી કે હાર્ટ એટેક કોઈ વ્યક્તિને આવે તો તાત્કાલિક કેવા પ્રકારની સારવાર આપી શકાય તે માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ માટે એક સ્ટેચ્યુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સંવાદદાતા સત્યમ અંસુરા જોડાઈ ગયા છે। સત્યમ, સમગ્ર રાજ્યભરમાં જે પ્રકારે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ટ્રેનિંગ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, શું વધુ વિગતો? જી ચોક્કસથી, રાજકોટ શહેર અને રાજ્યભરમાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે કે જેને હાર્ટ એટેકના કારણે અચાનકથી જ યુવક હોય કે તે અન્ય વ્યક્તિ હોય કે તેનું મૃત્યુ નિપજ્યોની ઘટના સામે આવી છે। રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જિલ્લામાં પણ આવી ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે કે ઘણા કે યુવક છે કે જીમ કરતા અથવા ક્રિકેટ રમતા તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે નિપજ્યું હોય। ત્યારે ખાસ કરીને આ ઘટનાઓને લઈને આરોગ્ય વિભાગ છે રાજ્યનું તે પણ હરકતમાં આવ્યું છે। તમામ જે આરોગ્ય કેન્દ્રો છે કે ત્યાં ઈસીજી મશીન છે કે તે પણ મૂકવામાં આવે છે અને વિનામૂલ્યે લોકોને રિપોર્ટ કરાવવા આરોગ્ય વિભાગ છે કે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે। બીજી તરફ આજે ભાજપ દ્વારા પણ એક તાલીમ કેન્દ્ર યોજવામાં આવ્યો હતો, જેમાં સીપીઆર તાલીમ કેન્દ્ર આખો જે યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ જે રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, સાથોસાથ ધારાસભ્યો, મંત્રીઓ, તમામ જે લોકો છે કે તે હાજર રહ્યા હતા અને આ બેઠક એટલે કે આ જે ટ્રેનિંગ હતી તાલીમ કેન્દ્ર કે તેમાં જે કાર્યકર્તાઓ અને જે આગેવાનો હતા કે તેમને શીખવાડવામાં આવ્યું હતું કે ખાસ કરીને જ્યારે એટેક આવે ત્યારે કઈ પ્રકારની ટ્રીટમેન્ટ છે કે કઈ પ્રકારની ટ્રેનિંગ છે કે તે આપવામાં આવી જોઈએ। આ તમામ તાલીમ છે કે તે આજે તાલીમ કેન્દ્ર હતું કે તેમાં આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જે લોકો છે કે તે હાજર રહ્યા હતા। જી જી સત્યમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સમગ્ર રાજ્યભરમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે અને તેને લઈને ભાજપ દ્વારા તાલીમ આપવામાં આવી હતી, રાજકોટમાં પણ કાર્યકરોને ટ્રેનિંગ અપાઈ હતી। ગુજરાતમાં G20ના મૈત્રી દેશો સાથે મહાત્મા મંદિર ખાતે વિવિધ વિષયો ઉપર હાલ મંથન ચાલી રહ્યું છે। આ તબક્કે આજે બીજી બેઠકમાં ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી વિષય ઉપર મંથન શરૂ કરવામાં આવ્યું છે, જે આગામી 4 એપ્રિલ સુધી ચાલશે। એટલે કે 3 દિવસ ચાલનારા G20ની બેઠકમાં એનર્જી વિષય અંતર્ગત ચર્ચા વિમર્શ અને સમીક્ષા કરવામાં આવશે। તો ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી વિષય ઉપર મંથન કરવામાં આવ્યું। G20 દેશોની મહાત્મા મંદિર ખાતે ખાસ બેઠકનું આયોજન 3 દિવસ સુધી આ મંથન ચાલશે। ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી વિષય ઉપર મંથન કરવામાં આવશે, 3 દિવસ સુધી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। G20 દેશોની મહાત્મા મંદિર ખાતે બેઠક યોજાશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। G20 બેઠકને લઈને ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી વિષય ઉપર બેઠક કરવામાં આવશે અને આ વિષય પર મંથન કરવામાં આવશે, આ વિષય પર 3 દિવસ સુધી મંથન કરવામાં આવશે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। ઉજ્જવલ, G20 નો જે વિષય છે તે વિષયને લઈને મંથન કરવામાં આવશે, 3 દિવસ સુધી બેઠકનું આયોજન છે, શું વધુ વિગતો? ગુજરાત આજે G20 નું યજમાન બન્યું છે। આજે મહાત્મા મંદિર ખાતે એનર્જી ક્ષેત્રનું મંથન કરવામાં આવ્યું હતું। G20ના મૈત્રી દેશો સાથે ભારત સરકારે પણ એનર્જી અંગે મહત્વની ચર્ચા અને સમીક્ષા કરવી હતી। તો
આ વિષય અંતર્ગત એક પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપોરાએ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। આ તબક્કે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે લોકો પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ ઘટાડે તેમજ વિન્ડ એનર્જી અને ગ્રીન એનર્જીનો મહત્તમ ઉપયોગ થાય તે દિશામાં મંથન કરવામાં આવ્યું છે, એટલે કે સમીક્ષા કરવામાં આવી છે। ભારત સરકાર પણ આ બાબતને ખૂબ જ ગંભીર ગણી આવનાર સમયમાં સમીક્ષા કરશે અને રિસર્ચ પણ કરશે। જો કે આ અંગે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આજે ક્લાઇમેટ ચેન્જ જેવી પરિસ્થિતિમાં પ્રદૂષણ મુક્ત કરવું ખૂબ જ જરૂરી છે, તેથી પર્યાવરણ બચાવવા અને તેના જતન માટેની ચર્ચા પણ G20ની બેઠક અંતર્ગત કરવામાં આવી હતી। સાથે સાથે તેમણે કહ્યું કે વિદેશી મહેમાનોને મોઢેરા ખાતેના સૂર્ય મંદિરની ખાસ મુલાકાત કરાવવામાં આવશે, જેમાં કુદરતી સૌર્ય ઊર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેવી રીતનું એનર્જી ક્ષેત્ર ફેલાયેલું છે તે અંગે વિદેશી મહેમાનોને માહિતગાર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિદેશી મહેમાનોની આગતા સાગતા અને સરભરા કરવા માટે ગુજરાતી ભોજનનો સ્વાદ માણી શકે તે માટે ગાલા ડિનરનું પણ આયોજન કર્યું છે। ઉલ્લેખનીય છે કે G20 અંતર્ગતની આ મહત્વની બેઠક પછી એનર્જી ક્ષેત્રમાં ગુજરાત કેવી હરણફાળ ભરશે તે જોવું રહ્યું। જી ઉજ્જવલ, માહિતી બદલ આપનો આભાર। તો G20ના અંતર્ગત મહાત્મા મંદિર ખાતે એ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને 3 દિવસ આ જ પ્રકારે મંથન કરવામાં આવશે। ભારતીય ક્રિકેટ માટે આજે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। એક સમયના ખ્યાતનામ ઓલરાઉન્ડર તેમજ સિક્સરના બેતાજ બાદશાહ એવા વિશ્વભરમાં ક્રિકેટ ક્ષેત્ર જામનગર સહિત ભારતનું નામ રોશન કરનારા પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીએ આજે અંતિમ શ્વાસ લીધા છે। સલીમ દુરાનીના નિધનથી ક્રિકેટ જગતમાં શોક પ્રવર્ત્યો છે। લાંબી બીમારી બાદ સલીમ દુરાનીનું નિધન થયું છે। તો સલીમ દુરાનીના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે। લાંબી બીમારી બાદ આજે તેઓનું નિધન થયું છે। તેઓ લોકોની ડિમાન્ડ પર સિક્સર લગાવતા હતા અને તેમના નિધનથી સમગ્ર જગત શોકમાં જોવા મળી રહ્યું છે। લાંબી બીમારી બાદ તેઓનું નિધન થયું। સિક્સરના બેતાજ બાદશાહ ગણાતા હતા। ભાવનગર મહાનગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2023-24ના ઘરવેરાના રિબેટ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના 2 માસ સુધી શરૂ રહેશે। રિબેટ યોજનામાં 2 માસ દરમિયાન 50% જેટલા કરદાતા રિબેટ યોજનાનો લાભ લેતા હોય છે, ત્યારે આ રિબેટ યોજનામાં એપ્રિલ માસમાં 10% અને મે માસમાં 5% વળતર આપવામાં આવશે। 50% કરદાતાઓને આ યોજનાનો લાભ મળશે। મનપા દ્વારા રિબેટ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે। એપ્રિલમાં 10% યોજના શરૂ, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રિબેટની યોજના શરૂ થઈ ગઈ છે। રિબેટ યોજના 2 માસ સુધી આ જ પ્રકારે શરૂ રહેશે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રિબેટ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જે આગામી 2 માસ સુધી શરૂ રહેશે। સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। હિરેન, ભાવનગર મનપા દ્વારા રિબેટ યોજના શરૂ કરવામાં આવી છે, 2 માસ સુધી આ યોજના શરૂ રહેશે, શું વધુ વિગતો? જી ચોક્કસ જણાવી દઉં કે ભાવનગર મહાનગરપાલિકાની જે નાણાકીય વર્ષ એટલે કે નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે, 1 એપ્રિલથી નાણાકીય વર્ષની અંદર જે રીતના ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રિબેટ યોજના યોજવામાં આવતી હોય છે તે શરૂ થઈ ગઈ છે। 1 એપ્રિલથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને રિબેટ આપવામાં આવતો હોય છે, જેમાં એપ્રિલ માસ દરમિયાન જે રીતના જે કરવેરો ભરવાનો હોય તેના પર 10% રિબેટ આપવામાં આવતા હોય છે। મે મહિનાની અંદર જે કોઈ કરદાતાઓ રિબેટ યોજનાનો લાભ લેવા જાય તો તેને 5% રિબેટ આપવાની હોય છે। તદુપરાંત અત્યારે જે રીતના ટેકનોલોજી અને ગૂગલ પે જેવી ઓનલાઈન જે પે કરવાની સિસ્ટમો છે તેનો ઉપયોગ પણ મહાનગરપાલિકા કરી રહી છે, જેની અંદર 2% એક્સ્ટ્રા રિબેટ એટલે કે એપ્રિલ માસની અંદર જો ઓનલાઈન પેમેન્ટ કોઈ પણ કરદાતા કરતો હોય તો તેને 12% રિબેટ મળતી હોય છે, તેમજ મે મહિનાની અંદર જો કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવા જાય તો તેને 7% જેવી રિબેટ મળતી હોય છે। પરંતુ જે રીતના ભાવનગર મહાનગરપાલિકાની અંદર અગાઉ પણ અનેક કરદાતાઓ દ્વારા જે રીતના
बाकी लेवानुं बाकी छे। तेनी अंदर साथे वात करीए तो भावनगर महानगरपालिका द्वारा जे 1 एप्रिल थी जे रीतना करदाताओं ने रिबेट आपवामां आव्यो छे, त्यारे मोटा भागना लोको आ रिबेट नो उपयोग करता होय छे। आजे रविवार होवा छतां पण करोड़ोनी आवक महानगरपालिकामां थई रही छे। बपोर सुधीनी वात करीए तो महानगरपालिकाने 70 લાખ જેટલી રકમ ઓનલાઈન પેમેન્ટ તેમજ મહાનગરપાલિકાની કચેરી ખાતે જે કરદાતાઓએ પેમેન્ટ ચૂક્યું હતું, તેમજ વાત કરું તો મહાનગરપાલિકાની કચેરી દ્વારા જે રીતના રિબેટ યોજના હોય છે તેને લઈને 8 બારીઓ મૂકવામાં આવી છે, જે બારી પર જે સિનિયર સિટીઝન હોય છે તેના માટે પણ એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ ઓનલાઈન પેમેન્ટ અને કારથી પેમેન્ટ કરવાવાળા જે કરદાતા હોય છે તેના માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। બીજી તરફ વાત કરું તો જે રીતના કાર્પેટ એરિયા હોય છે તે કાર્પેટ એરિયાના પ્રમાણે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક જે રીતના કર નક્કી કરવામાં આવતો હશે, ત્યારે જે કરદાતાઓ છે તેના માટે એક ઓફિસ પણ જે ઉપસ્થિત કરવામાં આવી છે, તેમજ ભાવનગર મહાનગરપાલિકાના 2 અલગ ઝોન પર છે, તે ઝોન એટલે કે પશ્ચિમમાં અને પૂર્વની અંદર આ બંને ઝોન મહાનગરપાલિકાના ઝોન વિસ્તારની અંદર કરદાતાઓ પોતાનો કર ભરી શકે, તેમજ જે 3 બેંક છે તે 3 બેંક ખાતે પણ મહાનગરપાલિકાનો જે કર વેરો છે રિબેટ યોજના છે તે રિબેટ યોજનાની અંદર ભાગ લઈને બેંકમાં પણ કરદાતા છે તે પોતાનો કર ચૂકવી શકે છે। હાલ તો મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે વાત કરીએ તો 138 કરોડની સામે 140 કરોડ રૂપિયા જે છે તે રિકવરી કરવામાં આવ્યો છે, તેમજ ચાલુ વર્ષે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા 2 માસની અંદર અંદાજે 50% જેટલા ભાવનગરના જે રહીશો છે તે પોતાનો કર ચૂકવશે। જી હિરેન, માહિતી બદલ આપનો આભાર। તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રિબેટ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, આગામી 2 માસ સુધી આ યોજના શરૂ રહેશે। સુરતમાં એમડી ડ્રગ્સ સાથે મહિલાને ઝડપી પાડવામાં આવી છે। ડ્રગ્સ સાથે પકડાયેલા મહિલાનો પતિ એમડી ડ્રગ્સના કેસમાં જેલમાં બંધ છે, ત્યારે એસઓજી પોલીસે 50 લાખના એમડી ડ્રગ્સ સાથે મહિલાને પણ ઝડપી પાડી છે। મહિલા ઘરમાં એમડી ડ્રગ્સનો વેપાર કરતી હોવાનું સામે આવતા પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કુખ્યાત ગેંગસ્ટરની પત્નીનું કારસ્તાન સામે આવ્યું છે। મહિલાનો પતિ એમડી ડ્રગ્સના કારણે જેલમાં બંધ છે અને મહિલા ઘરમાં એમડી ડ્રગ્સનો વેપાર કરતી હતી, મહિલાને પણ ઝડપી પાડવામાં આવી છે। પોલીસે મહિલાની ધરપકડ કરી અને આજ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં મહિલા એમડી ડ્રગ્સ સાથે ઝડપાઈ છે। સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। દિવેશ, ગેંગસ્ટર પતિ જેલમાં બંધ છે અને મહિલા ઘરમાંથી જ એમડી ડ્રગ્સનો વેપાર કરતી હતી, જો કે પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવી છે, શું વધુ વિગતો? ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો સુરત શહેરમાં વખતો વખત ડ્રગ્સ જે છે તે ઝડપાઈ રહ્યું છે। પોલીસ સતત ને સતત મોહિમ ચલાવી રહી છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા સતત ને સતત રેડ કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરમાં એક મહિલાના ઘરે એસઓજી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને હિના નામની મહિલાને 507 ગ્રામ જેટલા મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી। મહત્વનું કહી શકાય કે 51 લાખથી વધુની મત્તાનો આ ડ્રગ્સ જે છે તે મહિલા જે છે તેમની પાસે ઝડપાયો હતો। આ મહિલા જે છે તે મુંબઈ ખાતેથી ડ્રગ્સ મંગાવતી હતી અને સુરતમાં ડિલિવરી કરતી હતી। મહત્વનું કહી શકાય કે આ મહિલા જે છે તેમનો પતિ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ઇસ્માઇલ મુબારક શેખ તે પણ ડ્રગ્સના કેસમાં લાજપુર જેલમાં સજા ભોગવી રહ્યો છે। એટલે મહત્વનું એ પણ કહી શકાય કે પતિના કારોબારને લઈ પત્નીએ શરૂ કરેલો આ ડ્રગ્સનો નવો કારોબાર કહી શકાય, કારણ કે જે પ્રકારે પતિ જે છે તે અગાઉ ડ્રગ્સના ગુનામાં લાજપુર જેલમાં સજા કાપી રહ્યો છે, ત્યારે પત્ની દ્વારા પણ આ કારોબાર જે છે શરૂ કરવામાં આવ્યો હતો અને મુંબઈ ખાતેથી આ ડ્રગ્સ જે છે તે મંગાવવામાં આવતો હતો અને પોલીસ જે છે તેમની પાસેથી તપાસ દરમિયાન 507 ગ્રામ જેટલું મેફેડોન ડ્રગ્સ ઝડપી પડ્યું છે। સાથે સાથે મુંબઈથી સાહિલ નામનો વ્યક્તિ જે છે તે ડ્રગ્સ સુરતમાં મોકલતો હતો અને મુંબઈ ખાતેથી જે વસીમ નામનો વ્યક્તિ છે તે વાયા સુરત ડ્રગ્સ જે છે તે લાવતો હતો। એટલે કહી શકાય કે પોલીસે આખી સાંકડી જે છે તેને પકડી છે, આખી સાંકડને પકડી છે, ડ્રગ્સ મોકલનાર, ડ્રગ્સ લાવનાર અને ડ્રગ્સ વેચનાર એમ ત્રણેયની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું કહી શકાય કે સુરત શહેરમાં અત્યાર સુધીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી મોહિમ અંતર્ગત અનેકો ડ્રગ્સ જે છે લાવનાર 275 જે થી વધુ કહી શકાય કે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ફરી એક વખત આ મહિલા જે છે તેમની પાસેથી હિના નામની મહિલા તેમની પાસેથી 507 ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું હતું। ચોક્કસ કહી શકાય કે સુરત શહેરમાં સતત ને સતત ડ્રગ્સ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જતી છે, તેના જ કારણે
પોલીસે કડક પગલા લીધા છે અને એ સુધી પોલીસે બાતમીના આધારે હિના નામની મહિલાને ઝડપી પાડી હતી. એટલે મહત્વનું એ પણ કહી શકાય કે અત્યાર સુધીમાં પોલીસની કામગીરી એકંદરે સારી રહી છે, કારણ કે સુરત શહેરમાં વખતો વખત ડ્રગ્સ લાવનાર અને ડ્રગ્સ ઘુસાડનારના તમામ મનસુબા જે છે તે સુરત પોલીસ પાર પડવા નથી દેતી અને વખતો વખત ડ્રગ્સ જે છે તે ઝડપી પાડવામાં આવે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે સુરત શહેરની નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગતની પહેલ ખૂબ યોગ્ય ચાલી રહી છે. જે દિવસ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો પતિ ગેંગસ્ટર એમડી ડ્રગ્સ વેચતો હતો અને તે જ સાથે તેની પત્ની પણ ઘરમાં એમડી ડ્રગ્સ વેચતી હતી, તેને ઝડપી પાડવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મૃત ગાયોના મૃતદેહને દફનવિધિના બદલે કચરાના ઢગલામાં ફેંકીને નિકાલ કરાતો હોવાનો ડમ્પિંગ સાઇટ આસપાસના ગામના ખેડૂતો અને સરપંચો દ્વારા આક્ષેપ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ ડમ્પિંગ સાઇટ પર ગાયોના મૃતદેહનો નિકાલ નહીં કરવા હોબાળો મચાવ્યો. સમગ્ર ઘટનાના પગલે મનપાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી ખેડૂતો સાથે ચર્ચા કરી. તો ખેડૂતો અને સરપંચો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ ખેડૂતોને બાહેંધરી આપી છે. ગાયના મૃતદેહને ડમ્પિંગ સાઇટમાં ફેંકવાનું કૃત્ય સામે આવ્યું છે અને જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે. અમાર, ગાયના મૃતદેહને ડમ્પિંગ સાઇટમાં ફેંકવાને લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું વધુ વિગતો? બિલકુલ, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જે મૃત પશુઓ, જે ગાયો છે કે અન્ય પશુઓ હોય છે તે મોત પામે છે અને બાદમાં તેને મહાનગરપાલિકા દ્વારા એકત્ર કરી અને તેને જે ઈવનગર પાસે ડમ્પિંગ સાઇટ આવેલી છે ને ત્યાં છે તે દફન વિધિ કરવાની હોય છે. પરંતુ ગ્રામ લોકોનો અને આસપાસના જે ખેડૂતો છે તેમનો આક્ષેપ છે કે જે ગાયો હોય છે મૃત તેની અંતિમ વિધિ નથી કરવામાં આવતી, પરંતુ તેને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવે છે અને ગાયોનું જે અપમાન કરવામાં આવે છે અને જેને લઈને જે ખેડૂતો છે, ગ્રામજનો છે, તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખાસ કરીને આ વિસ્તારની અંદર જે ડમ્પિંગ સાઇટ છે અને ત્યાં ગંદકી છે અને આ ગંદકી એટલે કે કચરાની અંદર જ છે તે મૃત પશુઓને નાખી દેવામાં આવે છે. અનેક વાર આ ડમ્પિંગ સાઇટ ને લઈને તો વિવાદ સર્જાયા હતા, પરંતુ હવે તો અહીં જે મૃત પશુઓને નાખવામાં આવે છે તે મુદ્દા પર પણ વિવાદ સર્જાયો છે. જ્યારે ગઈકાલે મહાનગરપાલિકાના હોદ્દેદારો સામે છે તે આંગળી ચીંધાઈ હતી અને આક્ષેપો કરવામાં આવ્યા છે ખેડૂતો દ્વારા કે આ લોકો અંતિમ વિધિના નામે ફક્ત કાગળો પર જ અંતિમ વિધિ કરે છે અને જે મૃત પશુઓ છે તેને જ્યાં ત્યાં ફેંકી અને જતા રહે છે. આ સમગ્ર ઘટનાના પગલે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે તુરંત જ સ્થળ પર દોડી આવ્યા હતા. સાથે પોલીસમાં પણ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ અધિકારીઓ છે તેમના દ્વારા અરજી કરવામાં આવી અને ખેડૂતોને દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. આ સમગ્ર ઘટનાના પગલે જે અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો છે તે થાળે પાડ્યો હતો. આગામી 4 દિવસ સુધી આ જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં મૃત પશુઓનો નિકાલ કરવા માટે છે તે પરવાનગી છે તે ખેડૂતો પાસે માંગવામાં આવી હતી. જ્યારે ખેડૂતો 4 દિવસ માટે સંમત થયા છે, પરંતુ 4 દિવસ બાદ ખેડૂતો શું કરે છે તે એક મહત્વનો સવાલ છે. મૃત પશુઓને જે નિકાલ કરવાનો હોય છે તેમની અંતિમ વિધિ અને દફન વિધિ કરવાની હોય છે, પરંતુ દફન વિધિના બદલે જ્યાં ત્યાં મૃત પશુઓ ગૌમાતાઓને જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે તેવા આક્ષેપોની સાથે આજે મહાનગરપાલિકાના હોદ્દેદારો સામે આંગળી ચીંધાઈ હતી. પરંતુ હવે આગામી સમયમાં ખેડૂતો દ્વારા કઈ રીતનો રસ્તો અપનાવવામાં આવે છે અને કઈ રીતનું આંદોલન થાય છે તે આગામી સમય જ બતાવશે. જી, અમાર માહિતી બદલ આપનો આભાર. તો ગાયોના મૃતદેહને ડમ્પિંગ સાઇટમાં ફેંકવામાં આવે છે અને જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ પરિવારના દરેક સદસ્યો 5 જૂનથી સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણ કરશે. તમે પણ આ મહાઅભિયાનમાં જોડાઓ અને ગુજરાતને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ બનાવો. ચાલો વૃક્ષ